અત્યારના તમામ વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાનો ટોપિક છે છપ્પા અને ઉખાણા. છપ્પા અખાએ લખેલા છે અને ઉખાણા શા માટે લખેલા, તો અત્યારે આપણે છપ્પાનો અભ્યાસ કરીશું કે છપ્પા કોને કહેવાય છે અને ખરેખર આ છપ્પા લખવા પાછળનો ઉદ્દેશ એકાનો શું હતો છે. બરાબર છે, તો ખરેખર આપણે જોઈએ કે અખો છે ને એ ખરેખર કવિ બનવા માટે, મતલબ કે તો ભણ એટલે કે ભણ્યા નથી, તો પોતે છપ્પા લખવાની પ્રેરણા એ કેવી રીતે મળી? તો આપણે જોઈએ છીએ કે અખાએ લખેલું જે પણ સાહિત્ય છે ને એ અનુભવજન્ય છે, એટલે કે અનુભવના આધારે લખ્યું છે. એમના જીવનની અંદર એવી ઘટનાઓ બની છે અને એ ઘટનાના કારણે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ અને એના કારણે અખો આ ખરેખર સાહિત્ય લખવા માટે પ્રેરાય છે, છપ્પાઓ રચવા માટે પ્રેરાય છે. તો ખરેખર એમના જીવનની અંદર કઈ કઈ ઘટના બની? તો પોતે ખૂબ નાના હતા ત્યારે એના સ્વજનોનું મૃત્યુ થાય છે, એટલે કે એમના મમ્મી પપ્પાનું મૃત્યુ થાય છે, એમના જીવનની અંદર એક આઘાત લાગે છે. ત્યાર પછી તો કે તેમણે એક ધર્મની બહેન એટલે કે જમના, આ જમનાને પોતાના ધર્મની બહેન માને છે અને એ જમનાની ખરેખર ભેટ સ્વરૂપે એ સોનાની વસ્તુ બનાવીને સોનાનો હાર આપે છે. અને આવા સમયે તેમની ધર્મની બહેન તેમના ઉપર એવો આરોપ મૂકે છે કે તેમણે આ સોનાનો જે હારે પડે એમાં ભેળસેળ કરેલ છે. અને ખરેખર અખાઈ એ પેલા પ્રેમથી એટલે લાગણીથી અને એમ કહેવાય છે કે એકદમ શુદ્ધ સોનામાંથી બનાવેલો હાર હતો, બરાબર, કોઈ પણ પ્રકારની ભેળસેળ કરી નથી, પણ એક વિશ્વાસઘાત જે તેને કર્યો એને તેને ખૂબ આઘાત લાગે છે. ત્યાર પછી એમણે ટંકશાળ ઉપરી અધિકારી બનાવ્યો. ટંકશાળ એટલે સિક્કાઓ બનાવવા માટેનું જે કારખાનું હોય એને ટંકશાળ કહેવાય. તો ખરેખર જૂના સમયમાં આવા સિક્કાઓ બનાવવાનું જે કારખાનું હતું ને એનો એક ઉપરી અધિકારી એ અખાને બનાવવાનો છે. અને એ સમયે પણ કેટલાક લોકો એવો આરોપ મૂકે છે કે અખાએ ખરેખર આ સિક્કાઓની અંદર હલકી ધાતુનો ઉપયોગ કર્યો છે, આવો એક આરોપ લાગે છે. અને ખરેખર આવો સોના જેવો માણસ અને એના ઉપર આવી રીતના આક્ષેપો લાગે તો એને ખૂબ ધક્કો લાગે, એટલે હૃદયને ખૂબ ઠેસ પહોંચે અને એના કારણે અખાના હૃદયમાંથી જે જ્ઞાનની સરવાણી નીકળે ને એમણે છપ્પા સ્વરૂપે આપણી સામે રજૂ કરી છે. તો છપ્પા એટલે છ પંક્તિઓનો સમૂહ છે, બરાબર છે. અહીંયા આપણે જોઈએ કે આ તો એક છપ્પા છે અહીંથી અહીંયા સુધી, એમાં અહીંથી લઈ અને અહીંયા સુધી આપણે એક પંક્તિ અહીંથી આવી, તો આ ટાઈપની ટૂંકમાં છપ્પાની અંદર છ પંક્તિનો સમૂહ છે. એને શું કહેવામાં છે? તો કે છપ્પા એટલે છ ચરણનો સમૂહ, બરાબર. અહીંયા આપણે ચરણ છે અહીંથી લઈ અને અહીંયા સુધી બે ચરણ છે, એટલે છ ચરણનો સમૂહ એને છપ્પા કહે છે. તો અખાએ ખૂબ સરસ મજાના છપ્પાઓની રચના કરી છે. આમ તો એમણે કેવા કેવા સાહિત્યની રચના કરી દેવા તો કરીએ તો એને પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ અને અખે ગીતા નામના પુસ્તકોની રચના કરી છે, બરાબર. અને એની અંદર તેને ભરપૂર માત્રાની અંદર છપ્પાઓની રચના કરી છે, છપ્પાઓ લેખા છે અને એટલું ભરપૂર જ્ઞાન તેમણે છાપવાનો પ્રયત્ન કર્યો. તો અહીંયા પણ આપણી સમક્ષ અખાએ બે છપ્પાઓ આપેલા છે. પહેલા છપ્પાની અંદર અખાએ અનુભવની વાત કરી છે, ખૂબ સરસ મજાયેલા છે. અને બીજા છપ્પાની અંદર તેમણે એ ભાષાને ગુણ ઘડી દીધી છે, બરાબર છે, અને ભાવને વિશેષ મહત્વ બતાવ્યો છે. તો ખૂબ સરસ મજાની વાત અખાએ આપણને છપ્પા દ્વારા કરી છે. જોઈએ આપણે પહેલો છપ્પો, તો કે આવી નગરમાં લાવી લાય પંખી દેશો ધોખો થાય, ઉંદર બિચારા ભરેલ શોર જેનું નહીં ઉઠવાનું જોર, અખા જ્ઞાની ભયથી કેમ ડરે જેને અનુભવ પાક આકાશ કરે. તો આવી નગરમાં લાવી લાય અને જે લાય શબ્દ છે તો એ લાય શબ્દનો અર્થ થાય અગ્નિ, લાય શબ્દનો અર્થ થાય અગ્નિ અથવા તો આગ. પરીક્ષામાં તમને સમાનાર્થી જોડકામાં પૂછાય કે લાય, તો લાય નો અર્થ થાય છે અગ્નિ અથવા આગ, બરોબર.
અખો આપણે ખૂબ સરસ વાત અહીંયા કહે છે કે આવી નગરમાં લાગી લાય એટલે કે કોઈ નગર ની અંદર આગ લાગી જાય તો પંખી ને શોધો થાય એમાં પંખી હોય તો પંખી ને કોઈ પ્રશ્ન નથી થયો પંખી ફરિયાદ નથી કરતું કે ભાઈ આ આગ કોણે લગાડી છે હવે હું શું કરીશ આવા કોઈ પ્રશ્ન પંખી ને નથી થયો પંખી એકદમ નિશ્ચિંત છે એટલે કોઈ પણ પ્રકારની ચિંતા છે નહીં પણ ઉંદર બિચારા કરે શોધ જેનો નહીં ઉડવાનો જો પણ ઉંદરો છે ને એ આગની ઝપટમાં આવી જતા એટલો શોર મચાવી દે છે કે ન પૂછીએ વાત તો અખાને આ છપ્પા દ્વારા એવું કહેવાનો ભાવાર્થ છે કે ખરેખર આ દુનિયાની અંદર બે પ્રકારના માણસો છે કેવા પ્રકારના બે પ્રકારના માણસો એક પક્ષી જેવા માણસો એટલે પંખી જેવા અને બીજા ઉંદર જેવા પક્ષી જેવા માણસો એટલે કેવા તો કે જેમની પાસે અનુભવ છે અને ઉંદર જેવા માણસો એટલે જેની પાસે જીવનનો કોઈ અનુભવ નથી બરાબર છે તો ખરેખર બે પ્રકારના માણસો છે એટલે અહીંયા આગ આગ એટલે અહીંયા જો આપણે સ્થૂળ રીતે સમજવું જોઈએ તો કોઈ નગરમાં આગ લાગી હોય પછી પક્ષીઓને કઈ પ્રશ્ન નથી તો ઉડીને નીકળી જાય પણ ઉંદરો બિચારા શું કરે છે અટવાઈ જાય છે આ એક સામાન્ય સ્થૂળ પ્રશ્ન અથવા સ્થૂળ વાત છે પણ અહીંયા છપાઈ ની અંદર અખાઈએ પંખી અને ઉંદર દ્વારા ખૂબ સરસ મજાની અનુભવ જેની વાત કરી છે કે ખરેખર આ જીવનની અંદર ખરેખર તકલીફ આવે મુશ્કેલી આવે તો ગભરાવાની જરૂર છે નય કોને ગભરાવાની જરૂર નથી રહેતી તો કે જેની પાસે અનુભવ છે તેમને અને જેની પાસે અનુભવ નથી એ લોકો ડરી જાય ગભરાઈ જશે શરૂઆતની અંદર આપણે જોયતા હતા કે આ કોરોના નામની જે મહામારી આવી તો એ સમયે ડોક્ટરો પણ ગભરાતા હતા જો કારણ કે એમને જીવનની અંદર બીજા ઘણા બધા વાયરસનો અનુભવ હતો પણ આ વાયરસ એમના માટે નવો હતો અને એટલા માટે જો શરૂઆતની અંદર આ બેરોજગીની નજીક જવા ગભરાતા પણ જેમ જેમ એ લોકોને અનુભવ થતો ગયો એમ હવે આપણે જોઈએ છીએ એકદમ બિંદાસ્ત રીતે એ વોર્ડની અંદર આટા મારતા શું કામ હવે એમને એક અનુભવ થઈ ગયો છે કે આનાથી બહુ ગભરાવા જેવું છે નહીં તો કહેવાનો એ તો ખૂબ સરસ મજાનો કહેવાનો છે કે જીવનની અંદર અનુભવ ખૂબ અગત્યનો છે જીવનની અંદર અનુભવ ખૂબ અગત્યનો છે એટલે કે આપણે ત્યાં કહેવત છે ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી એટલે કે કવિ પોતાની કલ્પના દ્વારા એવી જગ્યા ઉપર પહોંચી જાય છે પણ આપણા સાહિત્યકારે કવિ કરતા પણ અનુભવીને શ્રેષ્ઠ બતાવ્યો કે જ્યાં કવિ પણ નથી પહોંચી શકતા ને ત્યાં આવા અનુભવીઓ તેના અનુભવના આધારે પહોંચી જાય છે તો ખૂબ સરસ મજાની કવિએ વાત કરી છે કે જીવનની અંદર અનુભવ કરવો ખૂબ મહત્વનો છે અને એટલે જ કહેવાય છે ને કે અનુભવ એ સૌથી શ્રેષ્ઠ શિક્ષક છે દુનિયામાં સૌથી બેસ્ટ ટીચર જેને કહેવાય એટલે અનુભવ એક્સપિરિયન્સ આપણી ભાષામાં કહીએ કે ખરેખર એક્સપિરિયન્સ જેવો કોઈ શિક્ષક નથી કારણ કે જ્યાં સુધી તમને અનુભવ ન થાય ત્યાં સુધી ટૂંકમાં તમે કંઈ શીખતા નથી આપણે કહીએ કે માણસને ઠોકર લાગે પછી એની ત્રીજી આંખ ખુલી જાય છે બરાબર ત્યાં સુધી એની આંખો ઉઘડતી નથી પણ એક વખત ઠોકર લાગે એક વખત અનુભવ થાય પછી માણસની આ આંખ ખુલી જાય એના અંતઃશક્તિ ખુલી જાય એને ભાન થઈ જાય છે નાનું બાળક હોય તો એ બાળકને આપણે ઘણી વાર કહેતા હોય કે તું ત્યાં જળમાં બરાબર પડી જઈશ પણ એ બાળક માને ને આપણે ઘણી વાર એને બચાવીએ છીએ પકડી લઈએ એક વખત બાળક ચડે પડે પછી જિંદગીમાં જ્ઞાન ટ્રાય ન કરે જો કારણ કે એને અનુભવ થઈ ગયો અહીંયા ન ચડે એટલે ખરેખર જીવનમાં અનુભવ ખૂબ મહત્વનો છે જ્યાં સુધી અનુભવ ન થાય ને ત્યાં સુધી આપણને ડર લાગે ઘણા બધા ઉદાહરણો આપણી પાસે છે તમે જો નવી નવી આપણે બાઇક શીખીએ તો આપણને ખબર કે નવી નવી બાઇક શીખીએ ને તો એનો જે ડ્રાઈવર હશે એ આપણને ખબર ક્યાં ચલાવશે તો કે જ્યાં ભીડ ન હોય ત્યાં પોતાની બાઇક ચલાવશે કારણ કે એને અનુભવ નથી ખબર પણ ખરેખર જે એક્સપર્ટ થઈ ગયો છે ડ્રાઇવિંગની અંદર એ વ્યક્તિ ગમે ભીડ હશે
તો એનાથી ગભરાશ નહીં, જો એ ભીડની અંદર પણ પોતાની બાઈક જવા દેશે અને એમાંથી રસ્તો કાઢીને નીકળી જશે. શું કામ? તો કે એમની પાસે આ બાઈક ચલાવવાનો અનુભવ છે. આજે આપણે જોઈએ છે કે ખરેખર ઘણી વખતે મંદી આવે તો મંદીની અંદર પણ જો જે બિન અનુભવી ધંધાર્થીઓ છે એ અટવાઈ જાય છે, અને જેમની પાસે ધંધાનો બહોળો અનુભવ છે એ માણસો ક્યારેય ટૂંકમાં મંદીની અંદર પણ મૂંઝાતા નથી. શું કામ? એમની પાસે અનુભવ છે, એમને ખબર છે ધંધો છે તો મંદી આવશે, અને મંદી આવશે તો એમાંથી કેવી રીતે મારે રસ્તો કાઢવો એમનો એમની પાસે આયોજન છે, પ્લાનિંગ છે, એમની પાસે અનુભવ છે, અને એના કારણે આપણને ખબર છે કે ક્યારેય અટવાતા નથી. અને આપણને ખબર છે કે વડીલો છે એ વડીલોની પાસે આપણે કહીએ ને કે જે કોઠા છે, આપણી ભાષામાં કોઠા છે, આ કોઠા છે એ જ હું એ જ અનુભવ. ઘણી વાર આપણે જોઈએ કે આપણી પાસે ગમે એટલું એજ્યુકેશન હોય, શિક્ષણ હોય, પણ ઘણી વાર પરિસ્થિતિ એવી પણ થાય કે જ્યારે આપણી બુદ્ધિ ચાલતી બંધ થઈ જાય, ખબર ન પડે કામ હું કરું, અને આવા સમયે આપણા વડીલો છે ને એ સામાન્ય એની કોઠા સુધી પ્રશ્નોનો હલ કરી નાખે. ફોરેન અંદર આપણને ખબર છે કે ફોરેનની અંદર જે કંપની છે ને એ કંપનીમાં એક પ્રોબ્લેમ હતો કે એની જે કંપની છે ને એમાં બધા બોક્સ હતા, તો બોક્સને એમાં કેવું બને કે એમાં જે ઘણી વખતે પેલા ખાલી બોક્સ આવી જતા, તો એ ખાલી બોક્સને કેવી રીતે છૂટા પડવાની અંદર, તો એમનો એક પ્રશ્ન હતો. એમના માટે તેમણે ટૂંકમાં લાખો રૂપિયા મશીન બનાવ્યું કે આ ખાલી બોક્સ છે તો એની રીતે છૂટું પડી જાય, મતલબ અલગ પડી જાય. અને એ જ પ્રશ્ન આપણે જોઈએ છીએ કે આપણા ગુજરાતની અંદર નિર્મા કંપની પરશુભાઈ પટેલ એની કંપનીમાં આ જ પ્રશ્ન છે કે ભાઈ આ બોક્સ ખાલી હોય છે અને એને છૂટા કેવી રીતે પડે. તો આપણને ખબર છે કે આપણે સરસ મજાનો બહુ મોટો પંખો મૂકી દીધો, બરાબર છે, માનો 2000-5000 હશે, અને 2000-5000 પંખો મૂકી અને એની હવાથી જો ખાલી પંખા હોય એને છૂટા પડે, આને કહેવાય કોઠા. તો ખરેખર આ કોઠા શું એટલે અનુભવ, અને જેમની પાસે અનુભવ છે એમણે જીવનમાં ક્યારે ટૂંકમાં હારવાની અથવા તો હતાશ થવાની જરૂર રહેતી નથી. તો કવિ ખૂબ સરસ વાત કરે છે કે જીવનમાં બે પ્રકારના માણસો છે, પક્ષી જેવા અનુભવી માણસો અને ઉંદર જેવા અનુભવહીન, એટલે કે ટૂંકમાં જેની પાસે કોઈ અનુભવ નથી આવા પ્રકારના માણસો છે, બરાબર છે. તો ખૂબ સરસ મજાની કવિ પહેલા છપ્પાની અંદર વાત કરે છે કે ખરેખર જીવનમાં અનુભવનું શું મહત્વ છે. જો જ્યાં સુધી અનુભવ ના થાય ને ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુ શીખી શકતા નથી. અનુભવ સૌથી મહત્વની વસ્તુ છે. જો તમે જોયું કે ઘણા લોકોએ કે મારે તરતા શીખવું છે, તો તરવા માટેની સરસ મજાની માર્કેટમાંથી બુકો લઈ આવે, બરાબર છે, અને ખૂબ સરસ રીતે વાંચી લે કે ભાઈ આપણે તરવું હોય તો શું કરવા, તો કે પાણી હોય પાણીને પહેલાં કુંડની અંદર પડવા, પછી હાથને મલાવવા, પછી પગ છે એને લઈ આમ સાયકલ ચલાવતા એમ કરવાનું, આ આ જ્ઞાન એની પાસે આવી ગયું. પણ શું આ વાંચવાથી એને તરતા આવડી જશે? નહીં. કારણ કે તરતા શીખવા માટે તો એમણે પોતે પાણીમાં પડવું જ પડે, પાણીની અંદર પડીને અનુભવ લેવો જ પડે, તો જ એ માણસ પાણીની અંદર તરતા શીખે. બાકી એ જ વ્યક્તિ જેમણે આવું નોલેજ મેળવ્યો છે અને જ્યારે પૂર આવે તો એ માણસો પાણીમાં તરી ન શકે, કારણ કે એમની પાસે અનુભવ નથી, જ્ઞાન છે. પણ અખો એમ કહે છે કે જ્ઞાન કરતાં પણ અનુભવ સૌથી મહત્વનું છે, કારણ કે જ્ઞાન છે ને એ પોતે એ નિષ્કર્ષ એનો સારાંશ નીકળે ને અનુભવ બને છે, બરાબર છે. એટલે ખરેખર આ શીખવા જેવા છે કે જીવનમાં અનુભવ થવો એ ખૂબ જરૂરી છે, કારણ કે અનુભવ આપણા આત્મા સુધી જાય છે અને જ્ઞાન આપણા મન સુધી જાય છે અને અનુભવ આપણા આત્મા સુધી જાય છે, કે જીવનમાં ક્યારેય ભૂલાતું નથી. તો કવિ ખૂબ સરસ મજાની વાત કરે છે કરાવવાની અંદર કે જીવનમાં મુશ્કેલી આવે, તકલીફ આવે, તો એ તકલીફની અંદરથી ગભરાવાનું નથી, પણ આપણે એમનો એક અનુભવ લેવાનો છે. આનું નામ જ જીવન છે, બરાબર છે. જીવનની અંદર ખાલી સુખ હશે તો એ જીવનનો આનંદ નથી, અને જીવનમાં ખાલી દુઃખ હશે તો પણ આનંદ નથી. જીવનની અંદર સુખ દુઃખ તો આવશે, સુખ દુઃખ આ બેનો સરવાળો એટલે જીવન છે. જો સુખ અને દુઃખ આ બેનો સરવાળો એટલે જીવન, બરાબર. ખાલી એટલું સુખ હશે તો પણ તમે કંટાળો છો, અને એટલું દુઃખ હશે તો પણ કંટાળો છો. આપણે ધંધાથી બધા એટલા કંટાળા ત્રાસી ગયા તો આપણને
અનુભવ અને બિન અનુભવી